हेलो यूट्यूबर फैमिली, केम छो सबने? गुड मॉर्निंग, जय श्री कृष्णा। बबी ना जो ऊंग पूरी थाई नहीं लगती ऐसे को क्या गई क्या गई उठो बेटा, अबे बब्बू उठो अबे। नो 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 नो। चलो कल कमेंट आवी थी ए विशाल भाई, तमे केडी लीमड़ो बताओ जो जो सरस मजानो कली लीमड़ो ऊंक्यो छे ने, व्यवस्थित ढाकी दीधू छे। पछी आ चीनी गुलाब અને જો આ કેસર કેરી એ રુચિતા મમ્મી અહીંયા આગળ વાઈ દીધી, ગોટલો મૂક્યો તો જેને કાલે મસ્તમ ફૂલ આવ્યું હતું, એક જતું રહ્યું, એક બીજું આવવાની તૈયારી છે। અમે એટલી મહેનત કરી છે ને ત્યાર બાદ આ બધું ઉગ્યું છે, જુઓ સરસ સરસ। અને આઈ થિંક આ ચોમાસાનું જેવું પાણી અડ્યું છે ને એટલું તરત વધારે ઉગી નીકળ્યું છે। મેં 3 મહિના સુધી અમારે મહેનત કરી હતી। રુચિતા આ શું આવ્યું છે? હા વાયુ શું ખબર નહીં તને, તમે કોમેન્ટ કરજો શું વાયુ છે। એના સિવાય બીજું પણ તમને બતાવું મસ્ત જોવા વેલ। પછી આ તુલસી અને ગુલાબ જો એક મસ્ત ઉગ્યું છે અને એક બીજું ઉગવાની તૈયારી છે ને સરસ। પછી આ ગુલાબનું જ છે, આ એક કરમાઈ ગયું હતું, બે થયા ને, બીજું ક્યાંય ગયું ખબર નહીં ક્યાં રહ્યું છે। બીજા છે ને ધાબામાં મૂકેલા છે છાયડામાં, એ બતાવું તમને। અને આજે સવાર સવારમાં લગભગ 4-5 વાગ્યાથી વરસાદ પડતો હતો, રીમઝીમ રીમઝીમ, એવો કોઈ ફૂલ વરસાદ નથી પડ્યો, રીમઝીમ રીમઝીમ વરસાદ પડી રહ્યો છે। અને આ રહી જાય સોલર રોજ ધોવાય ને, અને આજે બીજા છોડ નાના નાના વરસાદ પાણી તો વધારે વ્યવસ્થિત ઉગે છે। પછી મેં ખાતર બનાવ્યું હતું, તમને ખાતર બતાવું, ખાતર જો આમાં ખાતર મૂકેલું છે, મેં છાન્યું ખાતર છે, બધું પાવડર થઈ ગયું છે। અને એ પર મમ્મીએ શું કર્યું ખબર છે, છાન્યું નાખ્યું હતું ને એનામાં વધારાની માટી નાખી દીધી, જો કે હવે માટી બધું મિક્સ જ કરો એટલે વાંધો ના આવે, પણ પ્રોપરલી ખાતર ના રહે તો હવે એનો ઉપયોગ કરવાનો છે। મારી તો ગણતરી કેવી ખબર હે, આ જે નીચેનો ફ્લોર કરો ને આખું નાનું નાનું ગાર્ડનિંગ કરી નાખું, મસ્ત અમદાવાદ નાના મોટા નાના મોટા છોડ વાવું, કારણ કે મને બહુ શોખ છે, બહુ ગમે છે। તો ફ્લોરમાં આપણે વધારે ટાઈમ નથી આપી શકતા ને, તો ચોમાસામાં સીડી પર હાંચીને ચાલવું પડે, એટલે પગ લપસી ના જાય, આ પગ લપસે ને 15 દાડા ઘરે બેહી રહ્યું પડે, કાઠું પડી જાય ઘરે બેહી રહેવાનું, હાથ એટલે ધીરે ધીરે ઉતરવાનું। એનાથી લિપસ્ટિક કરી બતાવજે 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 ચાલો લે બોલો, હવે આનાથી લિપસ્ટિક કરી નાખે, એ બધો ક્યાં ખજાનો કાઢે છે, એ કપ મૂકી દે ને બેટા। જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે। આજે ભરેલા રીંગણની રેસીપી તમારી સાથે હું શેર કરું, આજે કાચા જ રીંગણ બનાવેલા છે, દર વખતે બોઇલ કરીને બનાવું છું, આજે કાચા રીંગણ અંદર રવૈયા ભરી અને મસાલો શેકી અને પછી આપણે બનાવીએ। મસાલામાં શું શું લીધું તમને બતાવી દઉં, આ 3 છે, સિંગદાના, વલિયારી, કસ્તુરી મેથી, સેજ આમચૂર પાવડર, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, બસ આટલું વસ્તુ મેં ક્રશ કરીને લીધું છે। એની અંદર આપણે 1 ચમચી જેટલી ખસખસ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ગરમ મસાલો 1/2 ચમચી, 1/2 ચમચી હળદર, આની અંદર આપણે કાશ્મીરી મરચું નાખીશું, એટલે શું એનો કલર અને ટેસ્ટ બંને જળવાઈ રહે, સેજ હિંગ નાખીએ 1-1.5 ચમચી જેટલું, ધાણા જીરું નાખીશું આપણે, કારણ કે આપણે સૂકા ધાણા નથી નાખવાના, એટલા માટે ધાણા જીરું ટેસ્ટ સારો લાગે। આના અંદર 1 ચમચી ભરીને આપણે તેલ નાખ્યું, બધો મસાલો આપણે મિક્સ કરી
અને આ જે રવૈયા કાપેલા છે એના અંદર આપણે મસાલો ભરી દઈશું। એટલે હું મોબાઈલ પકડીને તમને રવૈયા ભરતા નહીં બતાવી શકું, એટલા માટે પહેલા હું મોબાઈલ સાઈડ પર મૂકી અને બધા રવૈયા ભરી દઉં, પછી આગળની પ્રોસેસ બતાવું। મેં આના અંદર ચાર પરી જેવું મેં તેલ મૂકી દીધું છે, રવૈયા બધા ભરી લીધા છે, બટાકા પાર બોઈલ કર્યા છે બે સીટી મારીને, અને એના અંદર મસાલો ભરી રાખ્યો છે। સહેજ આપણું તેલ થઈ જાય એટલે મસાલો અને બટાકા બધું આપણે સરસ પહેલાં શેકી લઈએ। બટાકા પણ અંદર મસ્ત શેકાઈ જાય, હવે જે આપણે રીંગણ બટાકા એ પણ અંદર નાખી અને તેલમાં થોડા હલાવી લઈએ। પાણી નાખ્યા વગર જ એને બેઠા પહેલાં થોડી વાર ચરવા દઈશું, પછી જ એના અંદર થોડું ગરમ પાણી નાખીશું એટલે પ્રોસેસ એની ઠંડી ના પડી જાય અને ફટાફટ આપણું શાક થઈ જાય। એટલે હંમેશા આવા પાર બોઈલ કરેલા હોય કે આવા શેકાતા હોય એમાં ઠંડુ પાણી કદી નહીં નાખવું, થોડું ગરમ પાણી નાખશો તો તમારી વસ્તુ સારી થશે। હવે એને ઢાંકી અને આપણે થોડી વાર તેલમાં થવા દઈએ, પછી જ એમાં ગરમ પાણી નાખીને સીજવા દઈશું। આપણું મસ્ત મસાલો અને રીંગણ અને બટાકા મસ્તો શેકાઈ ગયા છે, હવે જે એના અંદર ગરમ પાણી છે આ રીતે ગરમ પાણી નાખશો ને તો તમારી સબ્જી સરસ થશે। બાજુમાં આપણે દાળ મૂકી દઈએ, દાળ વઘારી દઈએ, હવે આને ધીમા તાપે મસ્ત થવા દઈએ એટલે આપણો રસો પણ બળી જશે અને રીંગણ ને બટાકા પણ મસ્ત આપણે થઈ જશે। આટલો રસો રાખો કરતો બળી જશે તો પછી રસો જાડો જાડો થઈ જશે, બસ ધીમા તાપે એને થવા દેવા। કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અમારે રીંગણ રવૈયા અને સબ્જી તમને કેવી લાગી। આજે તને અપાઈ દો બેટા, આજે ને કાલે રાત્રે લઈ જાય, આજે શનિવાર ના લો ભાઈ, ચાલે ગમે તેવું ચપ્પલ છે ને ખેતના ચપ્પલ રોજ પહેર કરવા છે, ખેતના ચપ્પલ પહેરવું, રોજ એની મોજડી છે તે મોજડી એને પહેરવા જોવો છે। જાડવામાં નાખવાનું, કઢી લીમડા નાખી દેવાનું, કઢી લીમડો ખુશ એ વાગ્યું, મને વાગ્યું વાગ્યું ધની મારા મને જો એ નોન 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 નો જો નહીં બેટા નહીં વાગ્યું, હા વાહ પણ હશે કેવી, જા 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 ગાય આઈ જા, સલાડ બનાય મમ્મી, સલાડ બનાય સિંગદાના નહીં સલાડ, એના વગર અધૂરું છે, એના વગર અધૂરું છે, સલાડ બનાય તારે સલાડ બનાવી દેવું, મસ્ત સલાડ હતું, મજા આવી ગઈ, હા અને સલાડ ખાધા પછી ખાતા ખાતા થઈએ ને તો પેટ થોડું વધારે ફૂલ થઈ જાય, ફૂલ બે રોટલી વધારે ખવાય, તું નહીં બોલતી બે રોટલી વધારે ખવાશે એવી રીતે બટાકા છે વસન, બટાકા રીંગણાનું શાક અને જોડા જા સલાડ। જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે। હું અત્યારે કોઈ રેસીપી નહીં બતાવતી પણ તમારી સાથે થોડી વાત કરું,
કે અમે સાંજના સમયે બધાના માટે કેવું અલગ અલગ બનાવીએ છીએ એ તમને બતાવું. આ એના પપ્પા માટે રોટલા થઈ રહ્યા છે, એમના માટે અલગ ગલકાનું શાક બનાવ્યું, રોટલા અને ગલકાનું શાક થશે. અમે ચાર જણા ખાઈશું દાળ બાટી. આ દાળ બાફીને મૂકી છે, ક્રશ કરી લીધી છે અને ખાલી વઘારવાની છે. વિશાલ માટે ભાખરી છે, અમારા માટે બાટી છે. આવું સાંજનું અમારા બધા પ્રોગ્રામ, આવા અમારા માટે સાંજે અલગ અલગ આવા પ્રોગ્રામ થતા હોય છે. તમારા ઘરમાં પણ આવા પ્રોગ્રામ થતા તો કોમેન્ટમાં ચોક્કસ થી કહેજો. બની ગયા બાટી તમારા માટે? ભાખરી બનાય, બાટી નહીં બનાય, બધા માટે ભાખરી? એમ ના, તમારા માટે જ ભાખરી. અચ્છા, એવું છે. દાળ બાટી સર રેડી. દાળ ગરમા ગરમ અને એના ઉપર નાખવાની લસણ ને ચટણી, જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું બસ. અને એના ઉપર ઘી, એટલે ટેસ્ટ આવે કમ્પ્લીટ. અને ગરમા ગરમ ખાવાની મજા કંઈક અલગ આવે. જેના ડુંગળી અને છાશ અને બબીયા એ તો બિહારી છે. આજે આખા ગુજરાતમાં મુસળધાર વરસાદ પડ્યો છે, પણ મહેણા બાકી રહી ગયું છે. એક બેન્ડી કોમેન્ટ આવી કે વિશાલભાઈ બોમ્બેમાં જોરદાર વરસાદ પડ્યો. આવા દો મહેણા આવા દો, જોરદાર વરસાદ પડ્યો. અને પાછું કંઈક 3 કલાકની પાછી આગાહી આપી દે છે મહેસાણા અને અમદાવાદમાં, તો 3 કલાકમાં સારો એવો વરસાદ પડશે. 10 વાગ્યા છે, છાંટો એ પડતો નથી. અને સૌરાષ્ટ્ર બધું જોરદાર વરસાદ પડ્યો, કાલે હેતવી બેન નો જન્મ દિવસ છે. પ્લીઝ કેદારનાથ કોઈ જતા નહીં, 40+ તો ભૂલથી ના જતા. ફરીથી બેન બોલજો, બેન ફરીથી બોલજો, 40+ કોઈ જતા નહીં. સાંભળી તો મમ્મી, મારે જવું, મમ્મી ને હેલિકોપ્ટર માં જવાનું, ચાલતું કે જવું? મારે તો જવું નહીં, મને બિલકુલ ઈચ્છા જ નહીં. ચાર તમને જે યંગ હોય, જે મજબૂત હોય, મનથી મજબૂત હોય એવા લોકોનું જ કામ છે. બાકી બેને, ગીતાબેને બહુ સારી વાત કીધી કે વિડીયોમાં જે દેખાય છે એનાથી પણ ગંભીર અને ખરાબ પરિસ્થિતિ ત્યાં આગળ છે. અને ગઈકાલ આપણે બધા કદાચ સમાચારમાં જોયું હશે કે ઉપરથી અચાનક જ પેલું કંઈક ડેમ કંઈક તૂટી ગયું હતું ને, ના ડેમ એક ત્યાંની જ વાત હતી, ડેમ હતો અને બધા લોકો ટેન્ટ બાંધીને સૂતા હતા. એનું નહીં, અમરનાથની વાત ચાલે ને, અમરનાથ સમજો ને, 3-4 મહિનાથી મારી પ્રોડક્ટ ના કદી કોઈ વેપારી ને ફોટા મોકલતો નતો, કારણ મને મોકલવું મને ગમતું નથી. તો આજે બધા ફોટા પાડી, મેં કીધું બધાનો ફોટા વોટ્સઅપ કરું, તો કરે આજે બધાના. અને મેં કીધું આજે થોડું સ્ટેટસમાં પણ હું મૂકું, કારણ કે અમુક કદાચ કોઈ મેસેજ આપણો ના જુઓ તો કદાચ સ્ટેટસમાં મૂક, લોકો જોતા હોય છે, સ્ટેટસમાં મૂકું. શું કોલ ચાલુ થઈ ગયા, ઘણા બધા સબસ્ક્રાઈબરના ફોન ચાલુ થઈ ગયા કે વિશાલભાઈ મારે આ પેન્ટો જોવો છે, આ સાઈઝમાં જોવો છે. ઘણા બધા લોકોના ફોન આવવાનું ચાલુ થાય, કોઈકને મેસેજો આવે, તો મારા સ્ટેટસમાં પાછું લખવું પડ્યું કે મહેરબાની કરીને સિંગલ પીસ માટે કોઈ ફોન ના કરતા. ભાઈ આ બધી વસ્તુ હોલસેલના ભાવે વેપાર કરો, હોલસેલમાં વેપાર કરો, સિંગલ પીસ નથી કરતો. હવે અમુક સબસ્ક્રાઈબરને આપણે કહીએ, સબસ્ક્રાઈબર હોય કે ચાહે આપણો મારા ફ્રેન્ડ સર્કલ હોય, ના પાડી એમાં ખોટું લાગી જાય, બોલો કેવી રીતે કરવાનું? અને એમાં તો આજે એક વેપારીનો ફોન આવ્યો હતો, કે એક સેન્ટરમાંથી, મારા નામ નથી આપું સિટીની,
કે ભાઈ મારો શેઠ છે ને બહુ જ મોટા ઉદ્યોગપતિ છે, અમે ઘણા ટાઈમથી વર્ષોથી ગાર્મેન્ટમાં કામ કરીએ છીએ, કે તમે મને ઉધાર આપો. બધું શેઠ, હું બહુ સુખી માણસ છું, બહુ સુખી માણસ છું, ભગવાનની દયાથી મને બધું ભગવાને આપી દીધું છે, ઘર છે, ગાડી છે, છોકરા છે, બરાબર. એટલે હું બહુ સુખી માણસ છું, મને વધારે કોઈ લાલચ નથી. એટલે ચોખ્ખા શબ્દ આપણે ના પડી દીધી, ઉધાર ક્યાં કરવા જઈએ. એક ગુજરાતી કહેવત ખૂબ સારી છે, ગામ બાર, સોરી કહું હતું, બાર કરતા ગામનો ચોર હારો. બીજે ઉધાર આવું એ કરતાં બેટર કે ગામવાળાનું ઉધાર આવું સારું. માસી, તમે લીલા વટાણાનું શાક બનાવ્યું છે, શાક સૂકા વટાણાનું માંથી બનાવી શકાય? હા, બનાવો. પલાળીને બનાવી, પલાળી દેવાના, પણ પલાળીને પછી બાફી દેવાના, એટલે લીલા જેવા થઈ જાય. ભલે કલર લીલો ના થાય, કિલો લીલો ના રહે, બહુ મસ્ત શાક થાય. અને આજે બહુ સુપર શાક બની દું, મજા આવી ગઈ. રવૈયાનું, રવૈયાનું શાક સરસ હતું. પછી દાળ બાટી તો આમ ઉપર સુધી આવી ગઈ હતી, એમાં રોટલો પડ્યો હતો અડધો, રોટલો રોટલો ચોરીને ખાધો. વાહ, આમ ખરેખર કહીએ ને, તમે ઘર કે મુલકી દાળ બરોબર, પેટ ફૂલ થઈ જાય. મને છે ને પિઝા ને આ બધું ભાઈ આવે ને, મને નહીં ગમતું. મને આજે સાંભળ્યું છે, કાલે રવિવાર ઉજવીએ આપણે. એ બાપા, હાથ જોડું જપો, આવી સિઝન ની અંદર રોટલા શાક ખવાય. આરું તો ના ગવાય તો કઈ નહીં, કાલે મોજરેલા લેતો આવજે પેકેટ નાનું, આપણે ઘેર બનાવીશું પિઝા. ઘેર તો ખવાય ને? હા, ઘરે ખવાય, ઘરે ખવાય, બહાર ના ખવાય. હા, ઘેર બનાવીશું. સવારે યાદ કરીને મોજરેલા નાનું પેકેટ લઈ, 120 રૂપિયાનો આવે, 200 ગ્રામ. બીજું કઈ ના, બીજું કઈ નહી, ઘેર બનાવીશું. ગાદલાની અને બેડની ઘણી બધા લોકોની કોમેન્ટ આવી છે. ઘણા લોકોને એવું કેવું થાય છે કે વિશાલભાઈ કદાચ લાકડામાં કહીએ ને ઉધઈ આવી ગઈ હોય તો આવું થયું હશે, પણ બેન અમારે એમાં ઉધઈ નથી આવી, અમારા ઘરમાં કોઈ પ્રકારની ઉધઈ નથી. બરાબર, જોકે અમે ટ્રીટમેન્ટ બી નથી કરાવી, કારણ કે આપણે એટલું બધું કોઈ પ્લાસ્ટિકનું, સોરી લાકડાનું કોઈ ફર્નિચર નથી, બધું પ્લાસ્ટિકનું ફર્નિચર છે, પીવીસીનું છે. પણ ઉપરનું જે ખરું ને, હજુ સુધી નથી આપણું ઉધઈ, આપણે સોસાયટીમાં કોઈના ઘરે નથી, અમારી સોસાયટી કોઈના ઘરે ઉધઈ નથી. પહેલેથી એમને બધું કરીને જ મકાન બાંધેલા છે. ના, એ ઉધઈનું ટ્રીટમેન્ટ ના કરે બિલ્ડર. પણ જે પ્રોબ્લેમ આવી રહી છે ને, ઘણા લોકો આપણા સબસ્ક્રાઈબર કોમેન્ટ આવી હતી કે વિશાલ ભાઈ ગાદલામાં છે ને ધૂળ કદાચ જમા થયું હોય તો એના કારણે બધું ખડતું ખડતું નીચે આવી શકે. બરાબર, એક બેને કીધું વેક્યુમ લાવી દો, વેક્યુમ જે સાફ કરો. બેન, વેક્યુમ જ નથી ને અમારા ઘરે, ઊંધો પંપ ના આવે પેલો, એ તો ખેંચવું પડે પછી જો નથી. પણ તડકો હશે તો ધોકાવાળી કરી દેવું આપણે. ઓલસો મિનિંગ ધ ખર્ચર, ખર્ચા લેલા છે ને ઘોડા થાય. અમુક લોકોના ઘોડા પણ કે, ગધેડા પણ કે, બરાબર. ખરેખર ભાઈ એ બધા ખર્ચર ગધેડા ટાઈપના હોય છે, એટલે હું તમને કહું. જેમ આપણે અહીંયા ગુજરાતમાં જેને બધા ઘોડા હોય ને એવા નહીં હોતા, ત્યાં અલગ પ્રકારના હોય છે, મજૂરિયા વાળા છે. ઘોડા એટલું ચડી ના શકે, જે ખચ્ચર જે ગઢડા ટાઈપ હોય ને તે જ આટલી મહેનત કરે. બાકી ઘોડા આટલું આટલું તમે ઉપર નીચે તમે કરાવો તો ના ચડી શકે, એ ગઢડા જ ચડી શકે. આપણી ગુજરાતી ભાષા નહીં હારી, જસ્ટ મજા કરીએ છે. બાકી ખચ્ચર ને આપણે બધું ના બોલાય, એનિમલ્સ ને આપણે એને માન સન્માન આપવું જોઈએ, ખૂબ માન સન્માન. એનો એનો કેટલા ફૂલ કર્યા છે, તેને કેદારનાથમાં એને જન્મ થયો છે અને બધાની સેવાની એને લાવો મળી ગયો છે. બધાનો બધાને ચાન્સ નથી મળતો, નસીબવાળાને મળે છે. બસ નસીબવાળાને મળે છે. ખાતર કેવી રીતે બનાવ્યું? ઓકે, જો ખાતરમાં કેવું કરવાનું, આ ખચ્ચર હોય ચાહે ગાય હોય ચાહે ભેંસ હોય, એનું છાણિયું ભેગું કરવાનું. બરાબર, મેં તો એક કહીએ ને કે મારું જે એક સેકન્ડ હેન્ડ જૂનું માટલું હતું, એ માટલાને મેં ભરી નાખ્યું હતું. પછી એના ઉપર મારા જોડે થોડુંક આગળ હું ખાતર લાવેલું હતું, પણ નોર્મલી ખાલી મેં છાંટેલું છે. પછી તમારા સૂકા જે શાક શાકભાજી હોય કે ચાહે અઠવાડું હોય, એ પણ બધું તમે મિક્સ કરી શકો છો અને એને બરાબરનું કોવા દેવાનું. પછી ત્રણ ત્રણ ચાર ચાર દિવસ હશે ને એને પાણી નાખતું રહેવાનું, હલાવતું રહે, અંટાકી દેવાનું.
હલાવ હલાવતું રહેવાનું જ્યાં સુધી કાળું મેશ ડાંબર જેવું ના થઈ જાય ને ત્યાં સુધી એને સડવા દેવાનું. બરાબર, લગભગ 35 દિવસ 40 દિવસ 45 કે 50 દિવસ સુધીની અંદર એ ખાતર તમારું રેડી તૈયાર થઈ જશે. બહુ ટેસ્ટી ના કહીએ પણ સારું ખાતર થશે, સારું થશે. એમાં ગુણ હોય એટલે પૂરેપૂરા હોય. તમે ઘરનું જે કોઈ બી અઠવાડું હોય કે ચાહે અમુક શાક સમારેલું હોય ને, લીમડું બી નાખી શકો, પેક કરી પર મૂકી દેવાનું. જ્યાં પાવડર પાવડર ફોર્મમાં ના થઈ જાય ને, માટી સાથે મિક્સ ના થઈ જાય, એમાં થોડી માટી નાખવાની, સમજો ને 10% જેવી માટી માટી અંદર નાખવાની, એટલે કમ્પ્લીટ તમારું ખાતર રેડી થઈ જશે. એમ અને ખૂબ જ એમાં પોષક તત્વો હોય છે, એટલે બહારનું કોઈ વસ્તુ એવું નાખવાની નહીં. અને તો રુચિતાના ઉપર કેરી પર જીવવાઈ ગયું, કેરી પર જીવવાઈ ગયું, કેરી વાય નહીં, મસ્તન છોડો તો મેં તમને બતાવ્યો કેવું મસ્તન છે, નાજુક નાજુક. હા, એકદમ પેલો કે મસ્તન કલર આવ્યો છે. વિશાલભાઈ ઉપર સવારે સૂર્યોદય થાય થાય ત્યારથી ચાલુ થાય, રાત્રે તો તારીખ બદલાય, તિથિ નહીં, એટલે જ ઉપવાસ સવારથી ગણાય. થેન્ક યુ સો મચ બેન આવી ઇન્ફોર્મેશન આપવા માટે. તે ગઈ છે રઘુ વિશાલ વરસાદના ભેજના લીધે. ઓહો, ઇલાબેન આજમાના પાનના ભજીયા બનાવું છું પણ ચડતા નથી, તો હવે નથી ખાતા, કદાચ એવું તકલીફ હોય ને તો એને બાફી દેવાના, પછી ચડાવવાના. અજમાના પાન બહુ ચડ આવે છે એટલે ધીમા તાપે એને થોડી વાર થવા દો તો કદાચ થઈ જાય. ખાસ ગેસ નીકળવા દે. બે ફિલ્મનો કોલ આપું છું, અમે તો કદી ખાતા નથી, અમે નહીં કદી બનાવ્યા. અને અજમાના પાન છે ને તીખા બહુ હોય છે એટલે મજા નહીં આવતી આવતી ખાવાની. ખોટું તેલ બગાડો, મસાલો બગાડો. કે પરમાં લખી દે છે ભાઈ ગાદલામાંથી નીકળે પાવડર, મેં રૂ આવે નહીં તો ગાદલામાં બીજું કાંઈ ના આવે. પણ આ તો હું અમારી આડસ ખરી ને, એટલે ધોકાવાળી કરી ને એટલે બધો ધૂળ પાવડર ફોર્મમાં નીકળી રહી છે. તમારો કડી લીમડો બતાવજો, બતાવી દીધું આજે તમને કડી લીમડો ચકાચક. જે ગળું નીચે ઉતારી લાકડીથી ધોકાવાને જાઓ, તમારી માટે જેવું પાવડર નીકળે છે તે નથી જોયે, પછી તડકે મૂકજો. 100% તડકે તો મૂકવો જ પડશે. મમ્મીનું આજે મૂડ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. મારું દિમાગ ક્યાંક અલગ દોડે, મેં ના કીધું. મમ્મીનું મૂડ કંઈક અલગ છે. મમ્મી તું જે વિચારી રહી છે એ થઈ જશે, માથે ટેન્શન ના લે. બરાબર, હું જેમ પહેર્યો છું આ એ પૈસા ટેન્શન ના લે. આજે કોમેન્ટ આવી હતી ને કે સર ક્યારે પરિણામ થયેલા, બાપા જોઈએ છે છોકરી. ભક્તિબેને કોમેન્ટ કરી હતી, ભક્તિબેને કોમેન્ટ કરી હતી. ભાઈ પરિણામ તો મને કોઈ ટેન્શન નહીં, 2 વર્ષ પછી પરિણામવાનું છે. અત્યારે કોઈ અમારે લગ્નની શરણાઈ વગાડવાની નહીં. હજુ ઢોલ વગાડવા થોડા બાકી છે, 2 વર્ષ એને એને પોતાના 2 હાથે ઢોલ વગાડવા દઉં. અગર લગ્ન થઈ જાય ને ભાઈ તો ઢોલે ની વગાડીએ. ખો 2 વર્ષ એની કોઈ ટેન્શન નહીં. ટાઈમ ટુ ટાઈમ થશે, ટેન્શન નહીં લેને કા. ઇન્વિટેશન આયેગા સબકો, સબ દાળ બાટી ખાકે જાને કા. મમ્મી આજે મૂડ પર હતી, કેમ મૂડ પર હતી ફટાફટ કોમેન્ટ કરજો. મમ્મી ના બોન્ડ બીટા પેડાઓ, મમ્મી મૂડ માં નથી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.